છે અમારે આ બે મિત્રો સાથે છે ને એટલે થોડું રાખવું પડે મને બહુ ઇતિહાસનો બહુ તો ખ્યાલ નથી પણ મને જેટલી આ પિરમબેટનો જે ખ્યાલ છે ને એ તમારી સાથે શેર કરું છું મોખડાજી ગોહિલ અને રાણજી ગોહિલ કરીને રાણપુરના દરબાર હતા અને એમના એ સંત થાય મોખડાજી ગોહિલ બરાબર રાણજી ગોહિલ પહેલાં મોખડાજી ગોહિલનો ઇતિહાસ કહું ને એની પહેલાં એના જે પપ્પા જે છે રાણજી ગોહિલ એનો વાત કરું છું રાણપુરની અંદર એનું શાસન હતું અને 84 રાણીઓ હતી 84 ક્વીન એમને અને એ સમયના એ કૃષ્ણ કહેવાતા હતા અને એટલો બધો એને રાણીઓની ઉપર પ્રેમ હતો અને એનું જે રાજ ચાલતું હતું એમાં એને બ્રાહ્મણોએ એવું કીધેલું કે મુસ્લિમ લોકોનું આમાં કોઈ હોય તો માફ કરજો પણ કે એનું મોઢું છે ને તમારે નહીં જોવું એવું રાજાને એને સલાહ આપેલી અને એ બરાબર નદી કિનારે નીકળતા હતા અને એક દીકરો એક નાનો દીકરો અને એની મા એ નદી કિનારેથી પસાર થતા હતા અને એ એનો નમાજનો ટાઈમ થયો ને એટલે આ રાજાને બરાબર ત્યાંથી નીકળવું આ રાણજી ગોહિલને એટલે એણે એનું શિર કલમ કરાવી નાખ્યું છોકરાને એનો મૃત્યુદંડ એને આપ્યો આ તું મારી સામે કેમ આવ્યો અને પછી એની મા છે એ અમદાવાદના બાદશાહ જે હતા મને નામ ભૂલાઈ ગયું છે એની પાસે ફરિયાદ કરી કે આવી રીતે મારા બાળકને એણે વધ કર્યો છે એટલે એનું જે લશ્કર છે ને એ રાણપુર ઉપર એણે હુમલો કર્યો બરાબર રાણપુર ઉપર હુમલો કર્યો ને એટલે આ પણ બહુ ખૂબ જ શૂરવીર અને એવા હતા એટલે એણે એની રાણીઓને કીધું કે આ લશ્કર આવે છે હું લડવા માટે જાઉં છું પણ તમે બધા નક્કી કરી લો કે તમે તમે મૃત્યુ થાય તમારું એટલે અમે બધા એક ત્યાં કૂવો છે એ કૂવાની અંદર કે અમે બધી રાણીઓ છે મરી જશું તો સંકેત શું એ સમયમાં મોબાઈલ એવું નહોતું એટલે એને ધજા એનો જે સિમ્બોલ મોલ જે હતો ને એ ધજાની સામે તમારે એક ઝરૂખામાંથી જોવાનું એ ધજા જો પડી જાય તો તમારે સમજવાનું હું મૃત્યુ પામ્યો છું એટલે એ એની સામે લડવા ગયો અને બહુ સરસ રીતે લડ્યા ને એમાં આનો વિજય થયો રાણજી ગોહિલ પોતે જીત્યા ને ઓલે અમદાવાદનું જે લશ્કર હતું ને એ પીછે હટ કરી એ વિજય પતાકા લઈને એ લોકો આવતા હતા ને એક જગ્યાએ એનો જે સૈનિક હતો જે ઉપાડતો એ પાણી પીવા માટે ગયો અને ધજા નીચે પડી ગઈ એનાથી પડી ગઈ ધજા જેવી નીચે પડી ને ઓલે બધી રાણીઓ એને એ ધજાની સામે ધ્યાન રાખીને બેઠેલી જેવી ધજા પડી એટલે બધી રાણીઓ એક પછી એક એ કૂવાની અંદર 84 રાણીઓએ પોતાના જાતનું બલિદાન પ્રાણ છે એની આહુતિ આપી દીધી રાણપુરમાં આ રાણપુરની અંદર અને પછી જેવો આને રાણજી ગોહિલને ખ્યાલ આવ્યો એટલે એણે ઓલાને કીધું કે કેમ નીચે મૂકી કે મને આવી કાંઈ ખ્યાલ નહોતો કે હું તો પાણી પીવા માટે ગયો એટલે એ બધા તરત જ ત્વરિત ગતિએ આવ્યા ત્યાં અને જોયું તો આખો કિલ્લાની અંદર પોતાનો જે રાજમહેલ હતો એની બધી રાણીઓ કૂવાની અંદર છે એ મરી ગયેલી અને પછી પાછું એને એમ થયું કે હવે મારે જીવીને શું મળશે એટલે એ પાછું જે લશ્કર જે પીછે હટ કરીને જતો હતો ને એની પાછળ એ પાછો પોતે એની ઉપર આક્રમણ કરવા માટે ગયો અને એમાં એ પોતે પણ શહીદ થઈ ગયા રાણજી ગોહિલ છે આમાં આ જે રાણીઓ હતી એનો જે એક છોકરો હતો એ આ મોખડાજી ગોહિલ અને એ એના ભાઈ ઉમરાળાની અંદર ઉમરાળામાં એના ભાઈ રહેતા હતા એને એ દાસી લઈ અને એના ભાઈના ઘરે એનો ઉછેર ને એવું થયેલું અને નાનપણથી જ તે માતા અને એના પપ્પાને એણે જોયેલાની પણ ખૂબ શૂરવીર હતા અને પછી ઉમરાળામાં એ સમયે કોળી લોકો જે છે એનું સામ્રાજ્ય હતું કોળી લોકોનું અને એ સામ્રાજ્ય એણે હટાવી અને પછી ત્યાં ગોહિલ વંશની ત્યાં એણે સ્થાપના કરી ત્યાંથી પોખરાના ડુંગર આવે છે આપણે વચ્ચે જ્યાં ઓલી પવનચક્કીઓ જે છે ત્યાં એ ત્યાંથી ત્યાં પણ એણે એનું પોતાનું શાસન સ્થાપિત કર્યું ત્યાંથી ઘોઘા ઉપર આખું જે ઘોઘા છે ત્યાં પણ એણે પોતાનું શાસન છે એ કર્યું અને પછી ઘોઘા ઉપર શાસન કરતા ત્યારે એના ધ્યાનમાં પીરમ બેઠાવ્યો અને પછી એણે પીરમ ઉપર છે એ આવવા માટે નીકળ્યા એક લોકવાયકા એવી છે કે વર્ષો પહેલાં 675 વર્ષ પહેલાંની વાત છે નોંધાયેલી છે ઇતિહાસની અંદર કે ઘોઘાથી એક ડાલામથો સાવજ છે ને એ અહીંયા તરી આપણે જે રસ્તે આવ્યા ને ત્યાં તરી અને અહીંયા શિકાર કરવા માટે આવતો એવી વાત છે તથ્ય કે પ્રમાણની આપણને ખબર નથી પણ એવી નોંધ એની અંદર થયેલી છે અને એ સિંહ અહીંયા રહેતો એટલે ઓલા લોકોએ કીધું મોખડાજીએ પૂછ્યું કે આ સામે હું છે કે પિરમબેટ છે પણ કે ત્યાં જવાય એવું નથી ત્યાં ડાલામથા સિંહ રહે છે એટલે પછી 8-10 જણા બધા રજપૂતો અને એ પોતે ઓડીને એવું બધું કરી અને અહીંયા આવ્યા અને
એની અંદર એવી નોંધ છે સૌરાષ્ટ્રની રસદાર જો તમે કોઈ વાંચતા હો ઝવેરચંદ મેઘાણીની તો એની અંદર એની નોંધ છે કે એ આવ્યા આઠ કે દસ રાજપૂતોનું ગ્રુપ હતું પણ એમાંથી બધા ખૂબ જ સુરવીર હતા પણ ઓલો સિંહની જે આહટ સાંભળીને એટલે પહેલાં લોકો બધા સંતાઈ ગયા રાજપૂતો જે હતા નહીં અને આ મોખરાજી ગોહિલ છે એણે એક હાથમાં ગેંડાની ચામડું જે હોય એની એની ઢાલ બનાવેલી એક હાથમાં તલવાર હતી એટલે સામસામું બેનો ભેટો થયો અને ડાલામથા સિંહે એની ઉપર આમ શું કહેવાય આક્રમણ કર્યું પ્રાણી સામું આક્રમણ કર્યું એટલે એનો પંજો છે એ એના માથા ઉપર પડવાનો હતો પણ ગેંડાની ઢાલ છે એણે માથે રાખી દીધી અને બીજા હાથની તલવારથી સિંહના શરીરના બે ટુકડા કરી નાખ્યા એક જ ઝાટકે એવું એની અંદર છે અને ઓલા લોકોને ખબર પડી ઠીક હવે સિંહ મરાઈ ગયો છે પછી પાછા બધા આવ્યા એટલે એને કીધું કે હવે તમે જે રસ્તે તમે જે બાજુ મોટા કર્યા છે એ બાજુ અહીંયા હવે રહેવાની જરૂર નથી પછી એને પીરમમાં આખું નગર વસાવ્યું હતું એવી નોંધ છે પીરમબેટ ની અંદર આખું નગર વસાવ્યું હતું અને એ જયારે નગર વસાવ્યું ત્યારે દિલ્હીનો એક જેને શબ્દ સોદાગર કે વેપારી જેને આપણે કહીએ એ એક માલ ભરી અને વાહનની અંદર નીકળ્યો હતો અને એની અંદર રેટી ધૂળ હતી પણ ધૂળમાં તેજ તુમરી કે એવું એનું કંઈક નામ છે જેમાંથી સોનું છે ને એ નીકળે એટલે મોખડાજી છે ને અહીંથી જેટલા પણ વાહનો નીકળતા ને એની પાસેથી પોતે ઓક્ટ્રોય ઉઘરાવતા ટેક્સ લેતા પોતે પોતાની સરકાર હતી એટલે એનું જહાજ નીકળ્યું ને એટલે એને કીધું કે ટેક્સ ભરી કે મારે ટેક્સ ન હોય તો હું તો મારે દિલ્હીના બાદશાહનો પરવાનો છે અને એક આમાં હું છે તે ધૂળ છે એ કે પરવાનો હોય તું લેતો આવો અહીંયા કાંઈ હાલે નહીં બધા ટેક્સો દેવો જ પડે બરાબર એટલે એને પરવાનો માગ્યો એટલે એ કે તો મારી આ બધી વસ્તુ છે ને તે આમાં એક એક રૂમ એક કંઈક મકાન હતું એની અંદર એ બધી ધૂળ લખાવી એને એવું લખાવ્યું કે મારી બધી ધૂળ છે એ તમારા ખાતે જમા રહી એમ સ્પષ્ટ ધૂળ એવું લખાયું ને અહીંયા લખી દીધું કે ધૂળ તમારી અહીંયા જમા છે એ ખાલી કરી દીધું ઓલો દિલ્હી જવા માટે નીકળી ગયો હવે એ બાજુમાં જે ઓલો લુહાર એ બાજુ જે મકાન હતું એની બાજુમાં લુહાર હતો લુહાર છે ને એ રોજ પેલું કરે હવે એમાં થયું એવું ઉંદરે કંઈક ઘર કરેલું ને એમાંથી થોડી થોડી માટી આવે એને થોડું થોડું સોનું મળે એટલે એણે આને વાત કરી કે આમાં મહારાજ આવું કંઈક છે સોનું નીકળે છે આમાંથી પછી તપાસ કરી તો બાજુમાં એ બધું જોયું કે ઠીક તો આ તો ધૂળ નથી વાસ્તવિક રીતે એ ઓલો છે એ સ્મગલિંગ કરીને માલ આખો લાવેલો અને ધૂળના નામે આપણને છેતરી અને એનો માલ સામાન હાચવો છે એટલે પછી મહારાજે મોખડાજીએ આખો એની જે ધૂળ હતી ને બધી ગળાવી નાખી સોનુંનું એણે જે વ્યવસ્થા કરી હોય એની નોંધ નથી પાડી સોનાની શું વ્યવસ્થા કરી પણ બાકી રેતી જે હતી ને એ પાછી દરિયાની રેતી એણે ત્યાં ભરી દીધી ઓલો પાછો આવ્યો ઓલાની જે પરવાનો હતો ને લઈને પરવાનોને બતાવ્યું કે જો તમારી ધૂળ છે ત્યાંથી લઈ લ્યો એને જોયું એટલે એ વસ્તુ હતી ને એટલે એને કીધું કે આ તો મારી ધૂળ નથી કે પણ તે લખાયું તો એ જ છે તે ધૂળ લખાવી દીધું તો ધૂળ છે એમ કે તમે આવું ન કે તો તે ખોટું મને શું કામ લખાયું એ કે મારી તો સોનાની પેલી અને એ કે તો હું હવે દિલ્હીના કારણ કે આ વેપારી હોય ને રિલાયન્સ ને એ બધાને સરકારને આક્રમણ કરાવ્યું છે અને પછી એને આક્રમણ કરાવ્યું અને ઘામાં પણ આક્રમણ થયું હતું પીરમમાં પણ આક્રમણ થયું હતું અને એમાં મોખડાજી ગોહિલ જે લડ્યા ને સૌરાષ્ટ્રની અંદર જેટલા લોકો એવા ત્રણથી ચાર જ લોકોનો એવા કિસ્સાઓ છે કે જે મૃત્યુ પછી તે જેનું તો મસ્તક કપાઈ ગયું હોય ને પછી પણ શિર પડે પણ દડ લડે એવું એના ઇતિહાસકારો એને ખોટું માને છે એ જે વસ્તુ હોય પણ એ ટૂંકમાં એની સાહસિકતા અને શૂરવીરતા એ ખૂબ સરસ રીતે લડ્યા અને અહીંયા એ એવી રીતે લડ્યા પછી એની દિલ્હીની જે સેના હતી ને એણે પીછેહઠ કરી થોડો સમય માટે પીછેહઠ કરવી પડી એવી શૂરવીરતાથી લડ્યા પણ છેલ્લે લડતા લડતા એનું મસ્તક છે કપાણું એ મસ્તક કપાણું અને છતાં એને ધડે લડવાનું ચાલુ રાખ્યું આપણે જે જગ્યાએ ઘોઘા છે ને એની આગળ એક ગામ ખદર પર છે આ રોડ ઉપર આવે છે બરાબર એ ખદર પરની અંદર આ સૈનિકોએ એ સમયમાં એવી બધી આવી લોકો એ કહેતી કે ગળીનો દોરો પહેરાવે ને તો ત્યારે એ અપભ્રષ્ટ થઈ જાય ભ્રષ્ટ થઈ જાય માણસ અને એનું ધડ છે પડી જાય એ ખદર પરમાં મોખરાજી ગોહિલનું ધડ છે ને એ ત્યાં પડ્યું એટલું લડતા લડતા બરાબર એટલે આવી બધી લોક વાયકા છે એનું અહીંયા મંદિર છે એવું કહે છે હું પહેલી વખત જ છું પણ આ ઇતિહાસ વાંચ્યો તો તમને બધાને કીધો થેન્ક યુ.